હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આપ સૌનું સ્વાગત છે મારી, તમારી અને આપણી યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં. આજે આપણે વાત કરીશું વીકલી કરંટ અફેરના કેટલાક મોસ્ટ આઈએમપી એમસીક્યુ, જે 6 થી 10 ઓક્ટોબર સુધીના હશે મિત્રો. એટલે કે 6 તારીખથી લગાવીને 10 તારીખ સુધીના, 10 ઓક્ટોબર સુધીના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, એના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો. તો ચાલો શરૂ કરીએ મિત્રો. સૌથી પહેલો એમસીક્યુ, ઇન્ડિયા દ્વારા MOU સાઇન કરવામાં આવ્યું છે કઈ કન્ટ્રીમાં મહિલા પોલીસ ઓફિસરને ટ્રેન કરવા માટે? તો યાદ રાખજો, આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ મ્યાનમારની વિઝિટ ગયા હતા 9th બ્રિક્સ સમિટ ચાઇનામાં પતાવીને પછી. એટલે કે મ્યાનમાર સાથે આ જે છે એ MOU સાઇન કરવામાં આવ્યો છે મિત્રો, એ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, સિક્યોર હિમાલય જે સ્કીમ જે લોન્ચ કરવામાં આવી છે મિત્રો, એ જે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે કેટલા વર્ષ માટે છે મિત્રો? 6 વર્ષ માટે. કેટલા વર્ષ માટે છે મિત્રો? 6 વર્ષ. પર્યટન પર્વ જે નું સેલિબ્રેશન લોન્ચ કરવામાં આવ્યું, એટલે કે ભારત દેખો જે પ્રોગ્રામ જે આપણો જે છે એ કઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવ્યો મિત્રો? તમારે એ કહેવાનો છે ફોલોઈંગ પ્લેસ, એટલે કઈ જગ્યાએથી. તો હુમાયુન સ્ટોપ ન્યૂ દિલ્હી જે છે, હુમાયુન દિલ્હીની અંદર આવેલો હુમાયુનો ટોમ, ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યો પર્યટન પર્વ. મિત્રો આગળ વધતા પહેલાં, જો તમે હજુ સુધી આ મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો, સાથે સાથે નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરજો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો એની માહિતી આપના સુધી ખૂબ જ સરળતાથી પહોંચી શકે. ત્યારબાદ વિડીયોની નીચે જો વિડીયો પસંદ આવે તો વિડીયોની નીચે આવતું જે લાઇક બટન છે પ્રેસ કરવા વિનંતી મિત્રો. સાથે સાથે મિત્રો, વિડીયોની PDF ફાઇલની જરૂર હોય તમને તો એના માટે તમે ટેલિગ્રામની અંદર મારી મનીષ સિંધી ચેનલને જોઈન કરી શકો છો, જેની અંદર માત્ર હું PDF અને વિડીયોની માહિતી શેર કરતો હોઉં છું મિત્રો. હવે વાત કરીશું કે નેશનલ વોટરવે મિત્રો, સાગરમાલા જે પ્રોજેક્ટ જે છે એના અંતર્ગત નેશનલ વોટરવે જે છે પ્રોગ્રામ, એ કયા રાજ્યની અંદર શ્રી વૈંકૈયા નાયડુ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો મિત્રો? યાદ રાખજો, એ છે આંધ્રપ્રદેશ. કયા રાજ્યમાં મિત્રો? આંધ્રપ્રદેશની અંદર. મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના મિત્રો, યાદ રાખજો, મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના કયા રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો એ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, અને સાથે સાથે ઉત્તર પ્રદેશના ગવર્નર કોણ છે એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને આન્સર જણાવવાનું છે. એક મોટું મંદિર એટલે કે ગ્રાન્ડ ટેમ્પલ બનવાનું છે. કોનું મિત્રો? પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીનું. એ કઈ રાજ્યમાં બનવાનું છે? એ ઉત્તર પ્રદેશમાં બનવાનું છે. ઉત્તર પ્રદેશની અંદર કઈ જગ્યાએ મિત્રો? તો એ મેરઠની અંદર બનવાનું છે. કઈ જગ્યાએ બનવાનું છે મિત્રો? મેરઠની અંદર. 8મી સાર્ક દેશોની 8મી સમિટ યોજાઈ, કોન્ફરન્સ યોજાઈ. શેના માટે? પાર્લિમેન્ટરિયન્સ માટે. કોના માટે મિત્રો? પાર્લિમેન્ટરી કોન્ફરન્સ જે યોજાઈ એ કયા દેશમાં યોજાઈ મિત્રો? એ આપણે કહેવાનું છે તો એ યોજાઈ છે શ્રીલંકાની અંદર. કઈ જગ્યાએ મિત્રો? શ્રીલંકા. હાલમાં નોબેલ પ્રાઇઝ લિટરેચર માટે 2017નો સાહિત્યનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો મિત્રો? તો યાદ રાખજો, કઝુઓ ઇશિગરો. કયો છે મિત્રો? કઝુઓ ઇશિગરો. આમાંથી આ ભારતના સૌથી ઇન્ડિયાઝ રિચેસ્ટ મેન, હુ ઇઝ ધ ઇન્ડિયાઝ રિચેસ્ટ મેન મિત્રો? તો એક જ વસ્તુ છે, મુકાભાઈ, મુકેશ અંબાણી. આ વર્ષની જે વર્લ્ડ ટીચર્સ ડે મિત્રો, વર્લ્ડ ટીચર્સ ડે ની થીમ શું હતી મિત્રો? તો યાદ રાખજો, ટીચિંગ ઇન ફ્રીડમ એમ્પાવરિંગ ટીચર્સ. યાદ રાખજો, ટીચિંગ ઇન ફ્રીડમ એમ્પાવરિંગ ટીચર્સ. દર વર્ષે 5મી ઓક્ટોબરના દિવસે વર્લ્ડ ટીચર્સ ડે ઉજવવામાં આવે છે મિત્રો. ક્લિયર? દર વર્ષે 5મી સપ્ટેમ્બરના દિવસે આપણા દેશમાં આપણે કયો દિવસ ઉજવીએ છીએ એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવું. 3 દિવસની એક આંતરરાષ્ટ્રીય મેડિકલ કોન્ફરન્સ યોજાઈ, કઈ જગ્યાએ યોજાઈ? એ જગ્યાનું નામ આપણે કહેવાનું છે તો એ પંજાબના ચંદીગઢ, એટલે ચંદીગઢની અંદર યોજાઈ. પહેલી આસિયાન અને ઇન્ડિયા આસિયાન બંને દેશ રાજ્ય છે, ઇન્ડિયા અને આસિયાન કન્ટ્રી વચ્ચે ડાયલોગના કેટલા વર્ષ પૂર્ણ કર્યા મિત્રો આપણે? 25 વર્ષ પૂર્ણ કર્યા.
તો એ સંદર્ભે એક મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું મિત્રો, પુરાના કિલ્લા. કઈ જગ્યાએ મિત્રો? પુરાના કિલ્લા. અને આ પુરાના કિલ્લા કઈ જગ્યાએ આવેલું છે મિત્રો એ તમારે કહેવાનું છે. તો એ ન્યૂ દિલ્હીની અંદર આવેલું. ક્યાં આવેલું છે મિત્રો? ન્યૂ દિલ્હીની અંદર. ઇસરો જે છે પોતાનું એક્સક્લુઝિવ રિસર્ચ ફેસિલિટી સેન્ટર ઊભું કરવા જાય છે મિત્રો, એકેડેમિક્સ માટે, રિસર્ચ માટે ઊભું કરવા જઈ રહ્યું છે. કઈ જગ્યાએ? તો એ યાદ રાખજો, એ ગુવાહાટીમાં. ગુવાહાટી ક્યાં છે મિત્રો? આસામની અંદર. આસામના મુખ્યમંત્રીનું નામ શું છે મિત્રો? તમારે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનું છે. આપણા દેશનું પ્રથમ પોર્ટલ એટલે કે પ્રથમ વેબસાઇટ કે જે પેરાસ્પોર્ટ દિવ્યાંગ રમત ગમતના જે ખેલાડીઓ છે એના માટે લોન્ચ કરવામાં આવ્યું, એ કઈ જગ્યાએ લોન્ચ કરાયું હતું? યાદ રાખજો, મુંબઈમાં લોન્ચ કરાયું મિત્રો. યાદ રાખજો મિત્રો, મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કે જેમણે વન ડે આંતરરાષ્ટ્રીય એક દિવસીય મેચમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી, તો યાદ રાખજો એનું નામ છે જ્હોન હેસ્ટિંગ્સ. શું નામ છે મિત્રો એમનું? જ્હોન હેસ્ટિંગ્સ. પહેલા પ્રથમ ઇન્ડિયન જર્નાલિસ્ટ કે જેમને અન્ના પુલિસકોવા એવોર્ડ આપવામાં આવશે મિત્રો. યાદ રાખજો, પ્રથમ વખત કોઈ જર્નાલિસ્ટને, ભારતીય જર્નાલિસ્ટને આ એવોર્ડ આપવામાં આવે છે મિત્રો. એ કોને આપવામાં આવશે? હાલમાં જ જેમને બંદૂકથી ફાયર કરીને ઉડાવી દેવામાં આવ્યા, એ ગૌરી લંકેશ. હાલમાં નોબલ પીસ પ્રાઇઝ 2017નો, નોબલ શાંતિ પુરસ્કાર 2017નો કોને આપવામાં આવ્યો? તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતી કઈ સંસ્થા મિત્રો? ન્યુક્લિયર વેપન્સને અબોલાઇઝ કરવા માટે, એટલે કે એટોમિક વેપન જે છે એને બંધ અબોલાઇઝ કરવા માટે જે સંસ્થા કામ કરે છે, આઈકેન, ઇન્ટરનેશનલ કેમ્પેન ટુ અબોલાઇઝ ન્યુક્લિયર વેપન્સ. સંજય ગાંધી નેશનલ પાર્ક એ કયા રાજ્યમાં આવેલું છે મિત્રો? યાદ રાખજો, મહારાષ્ટ્રની અંદર આવેલું છે. કાજીરંગા નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલું છે? તો આસામની અંદર આવેલું છે. ખાસ યાદ રાખજો, રિઝર્વ બેંક ઇન્ડિયા દ્વારા એક ઇમ્પોઝ કેટલીક રિસ્ટ્રિક્શન લાદવામાં આવ્યા છે બેન્કિંગ ઉપર મિત્રો. નોન પરફોર્મિંગ એસેટ એટલે કે આ બધી બેન્કોની અંદર જે બેંક લોન જે છે જેમ તેમ જોયા વગર આપી દેવામાં આવે છે, અને પછી બેંક પાછી લોન પાછી આવતી નથી અને ઇન્ટરેસ્ટ પણ નથી આવતું. તો હવે જે પોતાની કંપનીઓ જે છે, બેંકો જે છે, બેંકો પર રિસ્ટ્રિક્શન લાવે છે મિત્રો. તો એ કઈ બેંક પર રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું છે હાલમાં? તો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ પર રિસ્ટ્રિક્શન લાદવામાં આવ્યું છે. હાલમાં ટાઈગર રિઝર્વ જે છે, કયા ટાઈગર રિઝર્વની અંદર સૌથી વધારે લેપોર્ડ, સાઉથ ઇસ્ટ એશિયાની અંદર સૌથી વધારે લેપોર્ડ જોવા મળ્યા? તો યાદ રાખજો, દામ્પા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? મિઝોરમ. ક્યાં આવેલું છે મિત્રો? મિઝોરમમાં આવેલું છે. ખાસ યાદ રાખજો. હવે આજના દિવસનો બીજો ક્વેશ્ચન, જો તમે મારા ડેલી કરંટ અફેર્સના વિડીયો જોતા હશો તો તમને ખબર પડશે કે મિઝોરમની અંદર ભારત અને ખાલી જગ્યા બે દેશો સાથે ઇમિગ્રેશન બોર્ડર એટલે કે ઇમિગ્રેશન ચોકી બનાવવામાં આવી છે. આ બંને જગ્યાએ કયા દેશો આવશે તમારે એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. કયો રાજ્ય છે જેણે ક્લોરિનેટેડ પ્લાસ્ટિક અને પોલિવિનાઇલ ક્લોરાઇડનો યુઝ જે છે એના ઉપર પ્રતિબંધ લાદી દીધો છે મિત્રો? તો યાદ રાખજો, એ છે છત્તીસગઢ રાજ્ય. એના ચીફ મિનિસ્ટર કોણ છે? ડૉક્ટર રમણ સિંહ. કોણ છે મિત્રો? ડૉક્ટર રમણ સિંહ. હાલમાં આપણને ખબર છે કે પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં જે આપણો LOC એરિયા જે છે ત્યાં ફાયરિંગ બહુ કરવામાં આવે છે, એટલે અહીંયા વસેલા જે ગામના લોકો જે છે એ લોકોને ખૂબ જ ભયની જિંદગી જીવી પડે છે. તો એ લોકોના બીજે ક્યાંક વસવાટ માટે એટલે કે એમની સમસ્યાઓ લઈને, એમનું પ્રતિનિધિ કરીને જે હોમ મિનિસ્ટરને વ્યક્તિ મળ્યા, એ વ્યક્તિ કોણ હતા મિત્રો? પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ કોણ હતા? તો એ હતા રીના મિત્રા. મિત્રો ખૂબ જ અગત્યના વ્યક્તિ છે આ રીના મિત્રા. આધાર કાર્ડ કઈ મિનિસ્ટ્રીના અંતર્ગત આવે છે? તો યાદ રાખજો, આધાર કાર્ડ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અંતર્ગત આવે છે. આધાર કાર્ડના CEO કોણ છે? તો અજય ભૂષણ પાંડે. હાલમાં જ ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ જેને કહેવામાં આવે છે, સઘન મિશન ઇન્દ્રધનુષ જે છે લોન્ચ કરવામાં આવ્યું. સેના માટે? ઇમ્યુનાઇઝ ધ કવરેજ સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ્સ એન્ડ સિટીઝ બાય એટલીસ્ટ 90% લોકોને જે રસીકરણથી દૂર રહી ગયા છે એ લોકોને રસીકરણ કરી શકાય, એટલે 2 વર્ષનું માળક અથવા સગર્ભા મહિલાને રસીકરણ કરી શકાય. એ માટેનું ટાર્ગેટ ક્યાં રાખવામાં આવે છે? ડિસેમ્બર 2018 સુધીમાં 90% લોકોનું રસીકરણ થઈ જવું જોઈએ.
રાષ્ટ્રીય સંસ્કૃત મહોત્સવ 2017 નીચેનામાંથી કઈ જગ્યાએ યોજાય મિત્રો? યાદ રાખજો, એ અમદાવાદ રિવરફ્રન્ટમાં યોજાય મિત્રો. કયા રાજ્ય સરકાર દ્વારા એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો જેનું નામ છે સોલર બ્રીફકેસ? શું નામ છે મિત્રો? સોલર બ્રીફકેસ, જે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરશે ફ્લંગ એરિયા. મિત્રો યાદ રાખજો, અહીંયા ફ્લંગ જે છે એ આવનારી એક્ઝામ માટે તમારા સ્પેલિંગ માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે, કારણ તો કોઈ પણ ખાલી જગ્યામાં પણ ઇમ્પોર્ટન્ટ. ફ્લંગ એટલે કે જે દૂર દરાજ ઇલાકા હોય, જ્યાં પહોંચી ન શકાતું હોય, જ્યાં કોઈ પણ પ્રકારની જે થાંભલા બામલાની કોઈ પણ સગવડતા ના હોય, એવા ઇલાકાને આપણે શું કહેવામાં આવે છે? ફ્લંગ એરિયા કહેવામાં આવે છે. એ ફ્લંગ એરિયા કયો મિત્રો? ઉત્તરાખંડ કેદારનાથની આજુબાજુના. હાલમાં એક MOU સાઇન કરવામાં આવ્યું છે રાજ્યો વચ્ચે, એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત આપણો એક પ્રોગ્રામ જે છે, એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રોગ્રામ અંતર્ગત રાજ્યો વચ્ચે જે છે MOU સાઇન કરવામાં આવ્યું છે પોતાના કલ્ચર હેરિટેજને એક્સચેન્જ કરવા માટે. તો એ રાજ્યો કયા છે મિત્રો? ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ એન્ડ મેઘાલય, આ ત્રણ રાજ્યો વચ્ચે MOU સાઇન કરવામાં આવ્યું છે. એક કમિટી બનાવવામાં આવી હજ પોલિસી 2018-22 માટે. હજ પોલિસી માટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક કમિટી બનાવવામાં આવી કે હજ નવી હજ પોલિસી બનાવવામાં આવશે, જેના અંતર્ગત ડિસાઇડ કરવામાં આવે કે 45 વર્ષથી મોટી મહિલાઓ 4 ગ્રુપમાં હશે તો એ સબસિડી કહી શકે. ત્યારબાદ હજ સબસિડીને થોડી થોડી ધીરે ધીરે નાબૂદ કરવાની વાત છે મિત્રો. તો આ કોના દ્વારા હેડ કરવામાં આવ્યું? તો યાદ રાખજો મિત્રો, આના પ્રમુખ કોણ હતા કમિટીના? અફઝલ અમાનુલ્લાહ. નાસાનો સ્પેસક્રાફ્ટ કે જેણે પ્રથમ વખત ઇમેજીસ આપી મિત્રો માર્ટિયન મૂન ફોબોસની. કોની મિત્રો? ફોબોસની. એ ક્યારે આપી મિત્રો? સપ્ટેમ્બર 29, 2017 એ કોણે, કયો સ્પેસક્રાફ્ટ હતો? યાદ રાખજો, નાસા માર્સ ઓડિસી સ્પેસક્રાફ્ટ. કયો મિત્રો? ઓડિસી સ્પેસક્રાફ્ટ. હાલમાં વર્લ્ડ ઓપન અંડર 6 સ્નૂકર ચેમ્પિયનશિપ જે રશિયા સેન્ટ પીટર્સબર્ગની અંદર થઈ, કોના દ્વારા જીતવામાં આવ્યું? તો યાદ રાખજો મિત્રો, અનુપમા રામચંદ્રન દ્વારા. હાલમાં જે ચાઇના ઓપન ટેનિસ માટેનું જે ચાઇના ઓપન 2017 ટેનિસ ટાઇટલ પુરુષ વિભાગની અંદર કોના દ્વારા જીતવામાં આવ્યું મિત્રો? એ રાફેલ નાડાલ દ્વારા જીતવામાં આવ્યું. અને વુમેન્સ એટલે મહિલાઓની અંદર નામ યાદ રાખજો, કોના દ્વારા? કેરોલિના ગાર્સિયા. કોનો દ્વારા મિત્રો? કેરોલિના ગાર્સિયા. હાલમાં જે બ્રાન્ડ એમ્બેસેડર નેશન્સ બ્રાન્ડ 2017 જે સર્વે આવ્યો, એની અંદર સર્વેની અંદર જે ટોપ લિસ્ટ આવ્યું મિત્રો, આપણે ગયા વર્ષે 7 નંબર હતા, હવે એક પાયદાન નીચે ગરી ગયા છે મિત્રો, એટલે નીચે આવી ગયા છે. કયા નંબરે આવી ગયા છે? 8 નંબરે આવી ગયા છે. સુપ્રીમ કોર્ટ ઇન્ડિયા દ્વારા ફાયર ક્રેકર વેચવાનું બેન કરવામાં આવેલું, પ્રબંધ લાદવામાં આવ્યો છે દિવાળી સિઝનમાં, કઈ જગ્યાએ મિત્રો? તો દિલ્હી NCR એરિયા. ખાલી દિલ્હી નહીં, દિલ્હી અને NCR એરિયા. કોના ચેરમેનશિપની અંતર્ગત GOM ગ્રુપ ઓફ મિનિસ્ટરની એક કમિટી બનાવવામાં આવી છે મિત્રો, જે GST કમ્પોઝિશન સ્કીમને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે? તો એ છે હિમંતા બિસ્વાસ શર્મા, જે આસામના શું છે મિત્રો? ફાઇનાન્સ મિનિસ્ટર પણ છે. નોબલ પ્રાઇઝ જે છે ઇકોનોમિક સાયન્સનો 2017 માટે કોને આપવામાં આવ્યો? તો રિચાર્ડ H. થેલરને આપવામાં આવ્યો મિત્રો. મિત્રો આ હતા વીકલી મોસ્ટ IMP કરંટ ના MCQ. આ વિડીયો આપને કેવો લાગ્યો એને લગતા પ્રતિભાવો તમે કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો. જો મનીષ સિંધી YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો, સાથે સાથે નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરજો, જેથી મારા બધા જ વિડીયોની માહિતી આપના સુધી પહોંચી શકે. અને વિડીયો પસંદ આવે તો વિડીયો નીચે આવજો, થમ્સઅપ બટન જે છે એ અવશ્યથી પ્રેસ કરજો. આ થમ્સઅપ બટન અને તમારી કોમેન્ટ એ મને પ્રોત્સાહન આપે છે મિત્રો, તો આ બે વસ્તુ ભૂલતા નહીં. સાથે સાથે બીજી વસ્તુ મિત્રો, કે હવે તમારામાંથી કોઈ મને જો હેલ્પફુલ થવા માંગતું હોય મિત્રો, મારી પાસે સમય બહુ ઓછો હોય છે, છતાં હું ટાઈમ મેનેજ કરીને કેટલીક PDF બનાવી દઉં છું મિત્રો, વિડીયો બનાવું છું, છતાં કોઈ ટોપિક ઉપર તમારી પાસે ગુજરાતના જિલ્લા કે ગુજરાતની ભૂગોળ એના વિશે જો તમારી પાસે કોઈ સારું નોલેજ હોય અને તમે ઈચ્છતા હો કે તમારી તમે એની PPT સારી રીતે બનાવી શકો છો મિત્રો, તો તમે મને PPT બનાવીને મેલ કરી શકો છો મિત્રો. જે પણ ઈચ્છા હોય મારી હેલ્પ કરવાની, એ PPTને તમારું નામ રહેશે મિત્રો મારા વિડીયોની અંદર, હું તમારું નામ રાખીશ કે આ PPT તમે જ બનાવી છે, મેં નથી બનાવી મિત્રો. જો એવી કોઈની ઈચ્છા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર મને
રિક્વેસ્ટ કરજો મેલ આઈડી માટે, હું તમને મેલ આઈડી આપીશ મિત્રો, તમે એના ઉપર મને પીપીટી બનાવીને સેન્ડ કરી શકો છો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.